धीरेन्द्र शास्त्री ना कार्यक्रम पहला ज गुजरात में विवाद छे। बाबा बागेश्वर ने पड़कार फेंकनार ने धमकी मळी छे। परशोत्तम पीपळिया ने धमकी मळी छे। पीपळियाए बाबा बागेश्वर ने पड़कार फेंक्यो हतो के ड्रग्स क्यांथी आवे छे ते बतावा पड़कार फेंक्यो। परशोत्तम पीपळियाए सोशियल मीडिया पर पोस्ट मूकी हती। त्यार पछी झी 24 कलाके पण एमनी साथे संवाद कर्यो हतो ने आ तमाम घटनाक्रमनी वच्चे पीपळियाजी ने धमकी पण मळी छे। आरसीसी બેંકના સીઈઓ પરસોત્તમ પીપળિયાને હવે બાગેશ્વર ધામ બાબતે ધમકીઓ છે તે મળી રહી છે। શું કહેશો પરસોત્તમભાઈ, જે રીતના ધમકીઓનો દોર શરૂ થયો છે, ફેસબુક હોય પછી ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે, કયા પ્રકારની ધમકીઓ આપે છે, આપનું શું સ્ટેન્ડ રહેશે? સર, જે મારી ફેસબુક વોલ છે એની ઉપર જે કોમેન્ટ કરવામાં આવે છે એ કોમેન્ટમાં ગાળો આપી અને ધમકીઓ મળી રહી છે। આપ જોઈ શકો છો કે અનેક ધમકીઓ મળી છે। એટલું જ નહીં, મને ટેલિફોનિક પણ ધમકીઓ મળી રહી છે, પણ આ ધમકીઓથી વિચલિત થઈ અને હું મારા પક્ષમાં કોઈ ફેરફાર કરવા માગતો નથી। જે મેં ટ્વીટ કર્યું છે એ ટ્વીટની બાબત યથાવત છે અને અંધશ્રદ્ધા ન ફેલાય તે માટે મારી પ્રશાસનને પણ વિનંતી છે કે એટલી બાબા પાસેથી ખાતરી લે કે સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સિવાય આવા કોઈ દરબાર ન લગાવે અને ચિઠ્ઠી અને જે બાબતો છે એ ન કરે, એટલી જ મારી વાત છે। પરસોત્તમભાઈ, ખાસ કરીને હિન્દુ જાગરણ મંચ છે, VHP છે, કરણી સેના છે, આ બધા મેદાને આવ્યા છે, બાબાના સમર્થનમાં આવ્યા છે, આને આપ કઈ રીતનું જુઓ છો? સર, બધાની પોતાની વિચારધારાઓ હોય છે, એની વિચારધારાઓ સમર્થનની હોય તો એમાં મને વાંધો શું હોઈ શકે, કારણ કે એની એને સમર્થન કરે છે તો એ પણ એની એનો અધિકાર છે। સમર્થન કરો એ, વિરોધ કરો એ મારો અધિકાર છે, સૌ સૌના અધિકાર છે અને એના અધિકારનો એ એન્જોય કરતા હોય તો મને કોઈ વાંધો નથી। તમે અંધશ્રદ્ધાની વાત કરી છે તો અંધશ્રદ્ધાને લઈને વિજ્ઞાન જાથા પણ મેદાને આવ્યું છે, તે કલેક્ટર પોલીસ કમિશનરને રજૂઆત કરશે કે આનું પરમિશન ન મળવી જોઈએ, આપ શું ઈચ્છી રહ્યા છો, પરમિશન મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મેં કીધું એની ધાર્મિક બાબતો જે છે સનાતનના પ્રચાર અને પ્રસાર અર્થે જે કાર્ય કરે છે એમાં પરમિશન મળે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ એટલી ખાતરી સાથે પરમિશન આપવી જોઈએ કે જે દરબારમાં જે વશીકરણ આ જે ચિઠ્ઠીને એ બધું કરીને જે કરે છે એવું ક્યાંય ધર્મોમાં પણ નથી, એટલા પૂરતું ન કરે એ જ મારો પહેલેથી પક્ષ છે, હજી છે અને આવતા દિવસોમાં એ જ રહેશે। ખાસ કરીને રાજકીય નેતાઓ આ કાર્યક્રમોની અંદર જોવા મળતા હોય છે, પછી બીજા રાજ્યની વાત હોય કે ગુજરાતની વાત હોય, અમદાવાદ સુરતમાં પણ આ જ પ્રકારના કાર્યક્રમો થવાના છે, આપ શું માનો છો, રાજકીય નેતાઓએ આ પ્રકારે જવું જોઈએ? સેબીઆઈની અંગત વિચારધારા છે, એનો પણ પોલિટિકલ શું ગેઇન છે શું ગેઇન નથી એ પણ એ વિચારતા હોય છે, એટલે બધા રાજકીય પક્ષો છે એ બાબાને આવકારે છે તો એ એની અંગત બાબતો છે, એમાં મારે એમનો કોઈ વિરોધ પણ નથી, કારણ કે એ પોતાના રાજકીય હેતુસર જે કાંઈ એને કરવાનું છે એને કરવું જોઈએ અને કરે છે, એટલે એની સામે મારો કોઈ વિરોધ નથી। સામાન્ય રીતે હવે ધમકીઓના દોર આપને શરૂ થયા છે તો પોલીસ પ્રોટેક્શનની માંગણી અથવા તો પોલીસ પાસે આપ જવાના છો? સાહેબ, કાયદામાં ધમકી અંગે શું એવી જોગવાઈ છે કે હું પોલીસ માં ફરિયાદ કરું ને એક્શન લેવાય, એટલે એવી કોઈ ભાઈ તો HR નું વ્યય કરવા બરાબર છે, એટલે એમાં પડવા માગતો નથી। આમે મારી ઉંમર 63+ થઈ ગઈ છે, એટલે બોનસનું જીવું છું 3 વર્ષ થયા અને હજી જેટલું જીવે એટલું બોનસનું જીવીશ, એટલે જો મને ઈશ્વરે એમ ઈચ્છતો હશે કે મારી ઉંમર 65 વર્ષ હોવી જોઈએ તો 65 નક્કી કરશે, એ ઈશ્વરના હાથમાં છે, ધમકી આપનારના હાથમાં છે જ નહીં, એટલે ધમકી તો મળે એ કોઈ અગત્યની બાબત નથી, એટલે એનાથી વિચલિત થવાની પણ જરૂર નથી। ચોક્કસ જ આ હતા પુરુષોત્તમ પીપળિયા કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમને જે રીતના બાબાને પડકાર ફેંક્યો છે તે તેમના સ્ટેન્ડ ઉપર ક્લિયર છે, તેમને ધમકીઓ છે તે મળવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે, પરંતુ તેઓ પોલીસ પ્રોટેક્શન છે તે માગવાના નથી અને બાબાના જે રીતના જે ઢોંગ ધતિંગ હોય છે, ખાસ કરીને અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે, તેમની સામે તેનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।